नमस्ते, मायसेल्फ धारा मकवाणा सरस्वती ग्रुप ऑफ एजुकेशन द्वारा फरी एक बार आप सबनो हार्दिक स्वागत करू छु। केम छो विद्यार्थी मित्रों, मजा माने बधा? ओके, तो आज आपणे चेप्टर 8 फर जेमा आवे छे सेशन 2। તો સેશન 2 સ્ટાર્ટ કરતા પહેલા આપણે સેશન 1 ને રીકેપ કરી લઈએ। ઓકે, તો સેશન 1 માં આપણે જુદા જુદા પંખીઓની વિશેષતાઓ જોઈ છે। ઓકે, જેમાંથી આજે હું તમને જસ્ટ થોડા કેવા ક્વેશ્ચન પૂછીશ। ઓકે, જે આપણે સેશન 1 માં શીખી ગયા છીએ પંખીઓની વિશેષતાઓ અને તેના આધારે આપણે પંખીઓને ઓળખી તેના નામ પણ લખેલા છે। ઓકે, તો પંખીઓનો રાજા કોણ કહેવાય છે? યસ, યાદ જ હશે બધાને તમારે હું ક્વેશ્ચન પૂછું ત્યારે થિંક કરવાના છે। ઓકે, તો આન્સર આવે છે ગીધ। ગીધ છે એ પંખીઓનો રાજા કહેવાય છે। પછી પીછાનું ગર્વ કોણે છે? પીછાનું ગર્વ કોણે છે? કયા પંખીને પીછાનું ગર્વ છે? યસ, જવાબ આવે છે મોર। કેમ કે મોરને ખૂબ જ સરસ પીછા છે એટલા માટે મોરને પીછાનું ગર્વ છે। પછી નેક્સ્ટ, કોનો અવાજ સૌથી વધારે મીઠો છે? કયા પંખીનો અવાજ સૌથી વધારે મીઠો છે? યસ, તમારે થિંક કરવાનું છે કયા પંખીનો અવાજ સૌથી વધારે મીઠો છે। યસ, આન્સર આવે છે કોયલ। કોયલનો અવાજ સૌથી વધારે મીઠો છે। પછી લાકડામાં કાણું કયું પંખી કરે છે? લાકડામાં કાણું કયું પંખી કરે છે? યસ, લકડખોદ। કોણ કરે છે? લકડખોદ। લકડખોદ છે એ આખો દિવસ લાકડા ખોદે છે અને તેમાં કાણા કરે છે। ઓકે, પછી સૌથી અનોખું પંખી કયું કહેવાય છે? સૌથી અનોખું પંખી કયું કહેવાય છે? યસ, જે પંખીનું નામ તમે લોકોએ નથી સાંભળ્યું, યસ, દરચીડો। દરચીડો છે સૌથી અનોખું પંખી કહેવાય છે। ઓકે, તો આઈ હોપ કે તમે બધાએ પંખીઓની વિશેષતાના એટલે કે ચેપ્ટર નંબર 8 ફર પેના બે પેજ રીડ કર્યા જ હશે, એટલે કે ફર્સ્ટ પેજ અને સેકન્ડ પેજ, જેમાં તમને લોકોને પંખીઓની વિશેષતાઓ આપેલી હતી। તો આઈ હોપ કે તમે બધાએ રીડ કર્યું જ હશે। ઓકે, તો હવે આજે આપણે એ બે પેજ કમ્પ્લીટ કરી લીધા હતા અને થર્ડ પેજની હાફ સ્ટોરી પણ જોયેલી હતી, જે નાની એવી આપેલી છે। ઓકે, કે ઘણા પંખીઓ છે એની સભા ભરાય છે જંગલમાં અને પછી બધા પંખીઓ છે વાતચીત કરતા હોય છે। તેમાંથી ઘુવડ કહે છે કે આપણા બધા પંખીઓ છે જેના રંગ પછી પીછા ચાંચ નખ અને અવાજ જુદા જુદા છે, છતાં પણ આપણે બધા પંખીઓ કહેવાય છીએ। જો આપણા બધાના રંગ નખ ચાંચ પીછા અને અવાજ સરખો હોત તો આ દુનિયા કેવી નીરસ લાગે? યસ, બધા પંખીઓના જો અવાજ સરખા હોય, રંગ સરખા હોય, પીછા સરખા હોય, નખ સરખા હોય, ચાંચ સરખી હોય તો આપણને જોવું ગમે ને, એટલે દુનિયા નીરસ લાગે। એટલા માટે બધા પંખીઓના રંગ અલગ છે, ચાંચ અલગ છે, પીછા અલગ છે અને નખ પણ અલગ છે, રંગ પણ અલગ છે। ઓકે, તો આ રીતે બધા પંખીઓની સભા ભરે છે ત્યારે ઘુવડ વાત કરે છે। તો હવે આપણે નેક્સ્ટ ટોપિકથી જોવાનું છે, તો હવે આપણે નેક્સ્ટ જોઈએ, વિચારો અને લખો। પાઠમાં બતાવેલ કયા પંખીઓ તમે જોયા છે તેના નામ લખો। તો આપણે તે પાઠમાં ઘણા બધા પંખીઓ બતાવ્યા છે, તો આપણે જેને જોયા હોય તેના નામ લખવાના છે। તો ઓલમોસ્ટ તમે બધાએ પંખીઓ જોયા જ હશે, તો આપણે અહીં નામ લખીએ છીએ અને તમે જો એ પંખી ના જોયું હોય તો એનું નામ નહીં લખવાનું અને જે પંખી જોયું હોય તેનું જ નામ લખવાનું। અને અત્યારે જ તમારે તમારી ટેક્સ્ટ બુક ઓપન કરીને રીડ કરી અને મારી સાથે લખવાનું છે। ઓકે, તો ફર્સ્ટ આપણે લખીએ મોર। તો મોર આઈ હોપ કે તમે બધાએ જોયા જ હશે, તો આપણે અહીંયા લખીએ મોર। પછી તમારે પણ સાથે લખવાનું છે ટેક્સ્ટ બુકમાં મોર। પછી યસ, કાગડો, તો કાગડાને પણ તમે બધા
ટેક્સ્ટબુક માં લખવાનું છે કાગળ જો તમે લોકોએ જોયો હોય તો પછી નેક્સ્ટ યસ કોયલ તો કોયલ પણ તમે લોકોએ જોઈ જ હશે તો અહીં આપણે લખીએ કોયલ પછી નેક્સ્ટ લખીએ યસ પોપટ પોપટ તો તમે બધાએ જોઈ જ હશે તો આપણે અહીં લખીએ પોપટ પછી નેક્સ્ટ લખીએ યસ સમડી સમડી પણ તમે લોકોએ જોઈ હશે તો આપણે અહીં લખીએ સમડી પછી નેક્સ્ટ કબૂતર તો કબૂતર પણ બધાએ જોઈ જ હશે તો આપણે અહીં કબૂતર લખીએ તમારે પણ તમારી ટેક્સ્ટબુકમાં બધા જ નામ લખવાના છે જે તમે જોયા હોય ઓકે પછી નેક્સ્ટ લખીએ યસ કયું પંખી હવે તમે લોકોએ જોયું છે આપણે બે નામ અહીં લખવાના છે યસ ગીધ ગીધ જોયું જ હશે તમે બધાએ અને ના જોયું હોય તો તમે ત્યાં બીજા પંખીનું નામ લખી શકો છો તો હવે આપણે નેક્સ્ટ નેક્સ્ટ કયા પંખીનું નામ લખવાનું છે કે જે પંખીઓ આપણને પાઠમાં બતાવ્યા છે યસ તમે લોકોએ લપણ ખોદને પણ જોયું જ હશે અને ના જોયું હોય તો તમારે અહીંયા બીજા પંખીનું નામ લખવાનું છે આપણે અહીં લખીએ લપણ ખોદ ઓકે તો આ રીતે આપણે જોયેલા પંખીઓના નામ આપણે અહીં લખવાના છે અને તમારે પણ ટેક્સ્ટબુકમાં અત્યારે જ આ બધા નામ લખવાના છે અને જો આમાંથી કોઈ પંખી તમે ના જોયું હોય તો તમારે ત્યાં બીજું નામ લખવાનું છે ઓકે હું તમને એક મિનિટ આપું છું ત્યાં તમારે બધાએ તમારી ટેક્સ્ટબુકમાં આટલા નામ લખવાના છે ઓકે પહેલું છે મોર બીજું છે કાગડો ત્રીજું છે કોયલ પછી છે પોપટ સમડી નેક્સ્ટ છે કબૂતર નેક્સ્ટ છે ગીધ અને લાસ્ટ છે લકડખોદ તો આઈ હોપ કે તમે લોકોએ બધાએ ટેક્સ્ટબુકમાં નામ લખી જ લીધા હશે તો હવે આપણે નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ છે શોધી કાઢો એટલે કે આપણે વસ્તુ ગોતવાની છે જે પણ અહીં આપણને કહેલું હોય ઓકે તો અહીં આપણને 3 ક્વેશ્ચન આપેલા છે ઓકે તો ફર્સ્ટ જોઈએ હવે બહાર જાઓ અને આજુબાજુના પંખીઓ જુઓ એટલે કે હવે તમે લોકો બહાર જાઓ અને આજુબાજુના પંખીઓ જુઓ તો અત્યારે જવાનું નથી વિડિયો લેક્ચર કમ્પ્લીટ થાય પછી જવાનું છે રાઈટ તો તમારે બહાર જઈ અને પંખીઓને જોવાના છે ઓકે નેક્સ્ટ છે તમે બહાર કેટલા પંખીઓ જોઈ શકો છો યસ આપણે બહાર ચકલી છે પોપટ છે કાગડો છે કબૂતર છે કોયલ છે એ બધા પંખીઓને આપણે બહાર જોઈ શકીએ છીએ ઓકે નેક્સ્ટ છે તેમાંથી કેટલા પંખીઓને ઓળખો છો યસ તો તમે લોકો કાગડો છે કબૂતર છે ચકલી છે પોપટ છે બધા પંખીઓને ઓળખતા જ હશો ઓકે પછી હવે આપણને એક કોષ્ટક આપેલું છે જેમાં આપણે અહીં પંખીનું નામ લખવાનું છે હવે એ પંખીઓ આપણને કઈ જગ્યાએ જોવા મળે છે તેના ઉપર આપણે અહીં ઓપ્શન આપેલા છે ત્યાં આપણે રાઈટ કરવાનું તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે પંખીઓના નામ અહીં લખવાના રાઈટ તો આપણે અહીં લખીએ પોપટ પછી બીજું નામ લખીએ યસ ચકલી આપણે જસ્ટ અહીં એક્ઝામ્પલ જોઈએ છીએ પણ તમારે તમારી ટેક્સ્ટબુકમાં જેટલા પણ બોક્સ આપેલા છે એ બધામાં પંખીઓના નામ લખવાના છે અને જે પંખીઓને તમે જે જગ્યાએ જોયેલું હોય તેના બોક્સમાં રાઈટ કરવાનું છે લાઈક એક્ઝામ્પલ જો તમે પાણીમાં જોયું હોય તો ત્યાં રાઈટ કરવાનું વૃક્ષ ઉપર જોયું હોય તો ત્યાં રાઈટ કરવાનું જમીન ઉપર જોયું હોય તો ત્યાં રાઈટ કરવાનું ઘરમાં જોયું હોય તો ત્યાં પણ રાઈટ કરવાનું અને ઉડતા જોયું હોય તો ત્યાં પણ રાઈટ કરવાનું એટલે કે જ્યારે તમે અહીં જોવા જાઓ છો કે તમે બહાર જાઓ અને આજુબાજુના પંખીઓ જુઓ તમે બહાર કેટલા પંખીઓ જોઈ શકો છો તેના નામ અહીં લખવાના અને આપણે જ્યારે બહાર ગયા હોય ત્યારે જે પંખીને જે જગ્યાએ જોયું હોય ત્યાં આપણે એ બોક્સમાં રાઈટ કરવાનું લાઈક એક્ઝામ્પલ હું બહાર જાઉં છું અને હું પોપટને જોયું છે રાઈટ તો પોપટને મેં ઉડતા જોયો છે તો આપણે અહીં ઉડતા છે એ બોક્સમાં હું રાઈટ કરીશ અને મેં એને પહેલા વૃક્ષ ઉપર જોયો હતો તો
વૃક્ષ ઉપર પણ રાઈટ અને પછી એને ઉડતા જોઈએ તો એ બંને બોક્સમાં હું રાઈટ કરી શકું છું. પછી નેક્સ્ટ છે ચકલી. તો મેં ચકલીને ક્યાં જોઈ હતી? યસ, મેં ચકલીને વૃક્ષ ઉપર જોઈ છે. પછી એ ચકલી ઉડી જાય છે તો અહીં ઉડતા છે એ બોક્સમાં પણ હું રાઈટ કરીશ. આ રીતે તમારે પંખીઓના પહેલા નામ લખવાના છે. જ્યારે તમે બહાર જાઓ છો, જે આપણને આપેલું છે કે હવે બહાર જાઓ અને આજુબાજુના પંખીઓ જુઓ, તો જ્યારે તમે બહાર પંખીઓ જોવા માટે જાઓ છો ત્યારે એ પંખી ક્યાં જોવા મળે છે એ બોક્સમાં આપણે રાઈટ કરવાનું છે. જો તમને પાણીમાં જોવા મળ્યું હોય તો એ બોક્સમાં રાઈટ, વૃક્ષ ઉપર જોવા મળ્યું હોય તો એ બોક્સમાં રાઈટ, જમીન ઉપર જોવા મળ્યું હોય તો એ બોક્સમાં રાઈટ, ઘરમાં જોવા મળ્યું હોય તો એ બોક્સમાં રાઈટ, અને ઉડતા જોવા મળ્યું હોય તો એ બોક્સમાં રાઈટ કરવાનું છે. ઓકે, તો હવે આજે તમારે હોમવર્કમાં કરવાનું છે. તમને સ્વાધ્યાય પોથીની પીડીએફ મળે તેની સાથે ટેક્સ્ટબુકમાં પણ આ પોસ્ટક છે એને કમ્પ્લીટ કરવાનું છે. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે વિવિધ પંખીઓની ચાંચ જુદી જુદી હોય છે. એટલે કે બધા પંખીઓની ચાંચ છે એ કેવી હોય છે? જુદી જુદી. જ્યારે પંખીઓની સભા જંગલમાં ભરાઈ હતી ત્યારે બધા પંખીઓએ વાત કરી હતી કે બધા પંખીઓના યસ રંગ, ચાંચ, પાંખ, પછી પીછા એ બધું અલગ અલગ હોય છે. તો અહીંયા પણ કહેલું છે કે બધા પંખીઓની ચાંચ પણ જુદા જુદા પ્રકારની હોય છે. નીચે પંખીઓની ચાંચના ચિત્રો આપેલા છે. તો તમારી ટેક્સ્ટબુકમાં આ કોષ્ટક કમ્પ્લીટ થાય છે પછી આપણને અહીં ચિત્રો આપેલા છે પંખીઓની ચાંચના. ઓકે, તો પંખીઓને ઓળખો અને તેમના નામ લખો. તો હાફ ચિત્રો આપેલા છે આપણને પંખીનું ફેસ અને એની ચાંચ. તો આપણે એ પંખીઓને ઓળખી તેનું નામ આપેલ બોક્સમાં લખવાનું છે. ઓકે, તો તમે લોકો ફર્સ્ટ ચિત્ર તમારી ટેક્સ્ટબુક સાથે લઈને બેઠા છો તો તેમાં જોઈ શકો છો કે પહેલું ચિત્ર શેનું આપેલું છે. યસ, પહેલું ચિત્ર આપણને પોપટનું આપેલું છે. તમને પણ ખ્યાલ આવી ગયો હશે. તો આપણે બોક્સમાં પોપટ લખવાનું છે. તમારે પણ અત્યારે જ મારી સાથે ટેક્સ્ટબુકમાં લખવાનું છે. તો આપણે અહીં લખીએ પોપટ. પછી નેક્સ્ટ બાજુમાં કયું ચિત્ર આપેલું છે? કયા પંખીની ચાંચનું ચિત્ર આપેલું છે? યસ, બધાને ખ્યાલ છે કયું ચિત્ર આપેલું છે? કાગડો. તો આપણે ત્યાં લખવાનું કાગડો. પછી ત્રીજું ચિત્ર કયા પંખીની ચાંચનું આપેલું છે? યસ, હવે તો તમને બધાને જોઈને જ ખ્યાલ આવી ગયો હશે. મોર, રાઈટ? મોરનું ચિત્ર ત્યાં આપેલું છે તો આપણે ત્યાં લખીએ મોર. તો હવે તમારે તમારી ટેક્સ્ટબુકનું પેજ ટર્ન કરવાનું છે. બીજા પેજ ઉપર અગેન બે ચિત્રો આપેલા છે. ઓકે, તો હવે પહેલું ચિત્ર કયું છે? યસ, ખ્યાલ આવે છે ને બધાને કયા પંખીની ચાંચનું ચિત્ર છે? સમડી, રાઈટ? તો આપણે બોક્સમાં લખવાનું છે સમડી. ઓકે, પછી લાસ્ટ કયું ચિત્ર આપેલું છે? કયા પંખીની ચાંચ આપેલી છે અહીંયા, એટલે કે બીજી લાઈનમાં બીજું ચિત્ર? યસ, બધાને ખ્યાલ છે બગલો, રાઈટ? બગલો નામનું પંખી છે એની ચાંચનું ચિત્ર આપેલું છે તો આપણે અહીં લખીએ બગલો. અને લાસ્ટ બોક્સ છે તમને ખાલી આપેલું છે, ત્યાં એક પણ પંખીની ચાંચનું ચિત્ર આપેલું નથી. તો તમારે ત્યાં કોઈ પણ પંખીની ચાંચ જે તમને આવડતી હોય એ પંખીની ચાંચ દોરી તેમાં તમારે રંગ પૂરવાનો છે અને પછી જેમ આપણે આ બધામાં પંખીના નામ લખેલા છે એ જ રીતે તમારે ત્યાં પણ પંખીની ચાંચનું ચિત્ર દોરી તેમાં રંગ પૂરી અને તેનું નામ પણ લખવાનું છે જે આજના હોમવર્કમાં છે. ઓકે, તો અહીંયા આપેલું છે કે ખાલી આપેલી જગ્યામાં કોઈ પંખીની ચાંચ દોરી રંગ પૂરો અને તેનું નામ પણ લખો, રાઈટ? હવે આપણે નેક્સ્ટ જોઈએ કે પંખીઓના ખોરાક પણ જુદા જુદા પ્રકારના હોય છે. જેમ દરેક પંખીઓની ચાંચ જુદા જુદા પ્રકારની હોય છે તેમ દરેક પંખીઓના ખોરાક પણ જુદા જુદા હોય છે.
ઓકે, જેમ આપણે મનુષ્ય છીએ તો મનુષ્યના પણ ખોરાક જુદા જુદા હોય છે. ઘણા લોકો શાકાહારી હોય છે અને ઘણા લોકો માંસાહારી હોય છે. તો આ રીતે પંખીઓ છે એનો પણ ખોરાક જુદા જુદા હોય છે, રાઈટ? તો હવે આપણને નીચે અગેન બે પાર્ટ આપેલા છે. એક સાઈડ પંખીઓ આપેલા છે અને બીજી સાઈડ તેનો ખોરાક આપેલો છે. તો હવે જે પંખી છે ખોરાક ખાય છે તેની સાથે આપણે જોડવાનું છે, અને ત્યાં તમને અલગ રસ્તો આપેલો છે. તો એ રસ્તામાંથી જઈ જ્યાં જઈ શકાય તેવો રસ્તો હોય ત્યાંથી જોડવાનું છે. તો આપણે જોઈએ કે કેટલા પંખીઓ છે ફળ ખાય છે, કેટલા પંખીઓ દાણા ખાય છે, કેટલા પંખીઓ ઈંડા ખાય છે અને કેટલા પંખીઓ માછલી પણ ખાય છે, એટલે કે માંસ પણ ખાય છે, રાઈટ? તો હવે આપણને એક સાઈડ લાઈક એક્ઝામ્પલ પંખીઓ આપેલા છે પોપટ. તો પોપટ શું ખાય છે? યસ, મરચા. બધાને ખાય છે, રાઈટ? તો એક સાઈડ પોપટ આપેલા છે અને સામેની સાઈડ મરચા આપેલા હોય તો જ્યાંથી જવાનો રસ્તો હોય ત્યાંથી તમારે પેન્સિલથી લાઈન કરી અને મરચા સુધી છોડવાનું છે. પછી લાઈક એક્ઝામ્પલ ગીધ છે તો એ શું ખાય છે? યસ, મરેલા જીવો ખાય છે, રાઈટ? તો તેને પણ તેની સાથે જોડવાનું. અને સંભળી છે તો સંભળી શું ખાય છે? યસ, ઉંદર ખાય છે, રાઈટ? તો સંભળીને આપણે ઉંદર સાથે જોડવાની. તો આ રીતે આજનો હોમવર્કમાં તમારે કોષ્ટકને પણ કમ્પ્લીટ કરવાનું છે. તો આઈ હોપ કે આજના બધા ટોપિક તમને સમજાય જ ગયા હશે. હવે જેમ પંખીઓની વિશેષતાઓ આપણે જોઈ છે કે બધા પંખીઓના રંગ જુદા હોય છે, પછી પીછા જુદા હોય છે, ખોરાક જુદા હોય છે, પછી તેમના નખ પણ જુદા હોય છે અને ચાંચ પણ જુદી હોય છે. તો હવે એ પછી આપણને પંખીઓની બે ચાર બીજી પણ વિશેષતાઓ આપેલી છે. તો હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ. નેક્સ્ટ છે પંખીઓની ચાલવાની અને ઉડવાની રીત પણ અલગ અલગ હોય છે. જેમ એના ચાંચ, પછી નખ, પીંછા એ બધું અલગ અલગ હોય છે, તેમ તેની ચાલવાની અને ઉડવાની રીત પણ અલગ હોય છે. તેમની ડોકનું હલનચલન પણ અલગ હોય છે. પંખીઓને ઘણાને મોટી ડોક હોય છે તો કોકને નાની હોય છે, તો તેનું હલનચલન પણ અલગ હોય છે. મેના નામનું પંખી છે તેની ડોક આંચકાથી હલાવે છે. હવે મેના નામનું પંખી છે તે તેની ડોક છે એ આંચકાથી, એટલે કે ખૂબ જ ઝડપથી હલાવી શકે છે, રાઈટ? તેની ડોક પાછળની તરફથી ફેરવી શકે છે, એટલે કે ઘુવડ છે એ તેની ડોક છે એ પાછળથી પણ ફેરવી શકે છે, ઘુવડ, રાઈટ? મેના છે એ તેની ડોક આંચકાથી હલાવે છે. તો એમસીક્યુમાં પૂછાઈ શકે છે કે કયું પંખી પોતાની ડોક આંચકાથી હલાવે છે? તો જવાબ આવે મેના. પછી એ પણ પૂછાઈ શકે છે કે કયું પંખી છે તે તેની ડોક પાછળની તરફ ફેરવી શકે છે? તો તેમાં આન્સર આવે ઘુવડ. ઓકે, એટલા માટે બધી જ જે લીટીઓ છે તેમાં ઘણા બધા ક્વેશ્ચન પૂછાઈ શકે છે, એટલા માટે તમારે વ્યવસ્થિત રીતે રીડિંગ કરવાની છે. ઓકે, તો મેના છે એ તેની ડોક આંચકાથી હલાવે છે, ઘુવડ તેની ડોક પાછળની તરફ ફેરવી શકે છે. એવા કેટલાક પંખીઓ છે જે આપણી અવાજની નકલ પણ કરી શકે છે, એટલે કે આપણા અવાજની નકલ પણ કરી શકે છે. તો તમને ખ્યાલ છે કે એવા કયા પંખીઓ છે કે જે આપણા અવાજની નકલ કરી શકે છે? તમે એ પંખીનું નામ જાણો છો તો તમારી નોટબુકમાં દોરો, રંગ પૂરો અને તેનું નામ પણ લખો. યસ, તો બધાને ખ્યાલ છે કે પોપટ છે એ આપણા અવાજની નકલ કરી શકે છે. તો આજે તમારે હોમવર્કમાં રંગબુકમાં પોપટનું ચિત્ર દોરવાનું છે, તેમાં રંગ પણ પૂરવાનો છે અને તેનું નામ પણ લખવાનું છે. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ. પંખીઓના પીછા જુદા જુદા રંગના, આકારના અને કદના હોય છે. મોરના પીછા હોય છે, કબૂતરનું પીછું હોય છે, બધા જુદા જુદા રંગના, આકારના અને કદના હોય છે. તેમને ઉડવામાં અને તેમને હૂંફાળા રાખવામાં મદદ કરે છે. હવે એમ પૂછાઈ શકે કે પંખીઓના પીછા તેમને શું મદદ કરે છે? તો પંખીઓના પીછા તેમને હૂંફાળા રાખવામાં અને ઉડવામાં મદદ કરે છે. ઓકે, તો આ રીતે એમસીક્યુ ખાલી જગ્યા કે પ્રશ્ન જવાબમાં પૂછાઈ શકે છે. પછી નેક્સ્ટ છે કે કેટલાક સમય પછી
પંખીઓ તેના જૂના પીછા ખેરવી નાખે છે, તેની જગ્યાએ નવા પીછા આવે છે. તો તમે લોકોએ ક્યારેય બહાર ગયા હોય જ્યાં પંખીઓ વધારે પ્રમાણમાં હોય ત્યાં તમે જોયા હશે કે જમીન પર ઘણા બધા પીછાઓ પડેલા હોય છે. ઓકે, અને જો પોસિબલ હોય તો એ તમારે પીછાને ભેગા કરી અને એ પીછું કયા પંખીનું છે એ જોવાનું છે, એટલે કે પીછાઓનું અવલોકન કરવાનું છે કે કયું પીછું કયા પંખીનું છે. અને જો પીછા મળે તમને તો તમારે તમારી રફબુકમાં લગાવવાના છે અને નીચે પંખીનું નામ પણ લખવાનું છે કે કયું પીછું કયા પંખીનું છે. પણ જો પોસિબલ હોય તો જ, કમ્પલસરી નથી. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ જોઈએ, પંખીઓ સિવાય એવા કયા પ્રાણીઓ છે કે જે ઉડી શકે છે. બધા પંખીઓ તો ઉડી જ શકે છે, પરંતુ એવા કયા પ્રાણીઓ છે કે જે ઉડી શકે છે. લાઈક એક્ઝામ્પલ ચામાચીડિયું, તો ચામાચીડિયું છે તો એ ઉડી શકે છે, રાઈટ. પછી ભમરો, તો ભમરો છે એ પણ ઉડી શકે છે, એ પણ પંખી નથી. પછી પતંગિયો, તો પતંગિયો પણ પંખી નથી છતાં ઉડી શકે છે. તો આ રીતે હજી બીજા પણ એક બે નામ તમારે લખવાના છે કે એવું કયું પ્રાણી છે જે ઉડી શકે છે, પંખી નથી પરંતુ પ્રાણી છે કે જે ઉડી શકે છે. ઓકે, તો હવે નેક્સ્ટ પેજ ઉપર તમને આપેલું છે કે વિચારો અને કહો કે જો તમે પંખીઓની જે ઉડી શકતા હોત તો તમે ક્યાં જવાનું વિચારો. યસ, જો તમે પંખીની જે ઉડી શકતા હોત તો આપણે ક્યાં જાત. યસ, બધા જુદી જુદી જગ્યાએ જાત, જાત ને, બધા ઊંચે ઉડત, પછી આકાશમાં જાત, કોઈ તારાને ટચ કરવા જાત, રાઈટ. આવી રીતે જો તમે પંખીઓ હોત તો તમે શું કરત. યસ, બધાને આકાશમાં ઉડવાની ઈચ્છા હોય છે, રાઈટ. પછી સેકન્ડ ક્વેશ્ચન છે, યસ, સેકન્ડ ક્વેશ્ચન શું છે, તમારે ટેક્સ્ટબુક તમે સાથે જ લઈને બેઠા છો તો તમારે રીડ કરવાનું છે કે જો પંખીઓ ઉડી ન શકત અને જમીન પર જ ચાલતા હોત તો શું થાય, કે જે માંસાહારી પ્રાણીઓ છે તે તેમનો શિકાર કરી નાખે જો પંખીઓ ઉડી ન શકતા હોત તો, રાઈટ. તો આ રીતે બે પ્રશ્નો આપેલા છે આપણને, એ વિચારી અને કહેવાના છે. અને લાસ્ટમાં તમને લોકોને એક્ટિવિટી આપેલી છે જે તમારે આજે કમ્પ્લીટ કરવાની છે. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ તો તમને આપેલા છે ચિત્રો અને એની બાજુમાં વાક્ય પણ આપેલા છે કે કઈ રીતે શું કરવાનું છે, રાઈટ. કૂકડો બનાવવાનો છે, શું કરવાનું છે, યસ, કૂકડો બનાવવાનો. તો ફર્સ્ટ તમારે પેજ લેવાનું છે, પછી તેને બંને સાઈડથી જેમ તમારી ટેક્સ્ટ બુકમાં ચિત્રમાં બતાવેલું છે એ રીતે વાળવાનું છે. પછી કૂકડાની ચાંચ જેમ અણીદાર હોય છે એ રીતે વાળવાનું છે. પછી લાલ રંગનો કાગળ લઈ તેની જે ઉપર કલગી થાય છે એવી રીતે મુગટના આકારમાં કટ કરી અને કૂકડાની માથાનો ભાગ જે આવે છે ત્યાં પેસ્ટ કરવાનું છે. અને લાસ્ટમાં તેની આંખ પણ કરવાની છે, જો કાળા રંગનો કાગળ હોય તો તેમાંથી ગોળ કટ કરી અને આંખ કરવાની છે, અને ના હોય તો તમે બ્લેક પેન છે, બ્લેક સ્કેચ પેન છે, બ્લેક ક્રેયોન છે તેનાથી એક ડોટ પણ કરી શકો છો. તો તમારે લોકોએ તમારી ટેક્સ્ટ બુકમાંથી વ્યવસ્થિત રીડ કરી કે એક્ટિવિટી કઈ રીતે કરવાની છે, અહીં જસ્ટ મેં તમને એક્ઝામ્પલ આપી છે, રાઈટ. તમારે વ્યવસ્થિત તેમાંથી રીડ કરી, બાજુમાં એક્ઝામ્પલ પણ આપેલા છે, એ ચિત્ર જોઈ અને પછી કૂકડો બનાવવાનો છે. ઓકે, તો આ રીતે આપણું ચેપ્ટર 8 છે ફર, એનું સેશન 2 પણ કમ્પ્લીટ થાય છે અને આ ચેપ્ટર પણ અહીં કમ્પ્લીટ થાય છે. તો આઈ હોપ કે તમને બધાને ચેપ્ટર 8 સમજાય જ ગયું હશે. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં, યસ, ન્યુ ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે. ઓકે, સમજાઈ ગયું છે ને બધાને આટલું ચેપ્ટર, જેમાં આપણે પંખીઓની વિશેષતા વિશે જોયું છે. ઓકે, તો હવે આજે આપણે આ વિડીયો લેક્ચરને અહીં કમ્પ્લીટ કરીએ છીએ. બાય, ટેક કેર, થેન્ક યુ.